ફોન આવ્યા ત્યારથી લિંક મોકલીને લિંક ઓપન કરતાની સાથે જ તમારો ફોન હેક થઈ જાય તેવા કિસ્સા તો તમે ઘણીવાર સાંભળ્યા હશે, પરંતુ હવે મેસેજ મોકલીને પણ ફોન હેક થઈ જાય છે। દિવાળીના સમયે શુભેચ્છા મેસેજ દ્વારા પણ તમારો ફોન હેક થઈ શકે છે। જી હા, સાંભળીને નવાઈ લાગીને, પરંતુ આ હકીકત છે। હવે હેકર્સ એટલા એડવાન્સ થઈ ગયા છે કે એક મેસેજ એનો સ્માર્ટફોન હેક કરી દેશે। હેકરો લોકોને ઠગવાથી લઈને બ્લેકમેલ કરવા સુધીનો ખતરનાક ખેલ હવે એક મેસેજ વડે જ ખેલતા થયા છે। હાલ તો દિવાળી આવી રહી છે, તો હેપી દિવાળીના શુભેચ્છાના મેસેજની સાથે આવેલી લિંક ઉપર ક્લિક કરતાની સાથે જ તમારો તમામ ડેટા અને ફોન હેક કરી લેતા હોય છે। ત્યારબાદ છેતરપિંડીથી લઈને બ્લેકમેલ કરવા સુધીનો ખેલ ખેલતા હોય છે। કઈ રીતે મેસેજ ઉપર ક્લિક કરતા તમારો ફોન તમામ ડેટા હેકર સુધી જાય છે? તહેવારો સમયે લોકો સૌથી વધુ શુભેચ્છાના મેસેજની આપ લે કરતા હોય છે। બલ્કમાં આવતા મેસેજમાં મોટે ભાગે અજાણ્યા નંબર ઉપરથી આવેલા મેસેજને પણ લોકો ખોલી દેતા હોય છે। આ ઉપરાંત ચૂંટણી ટાણે સર્વેના મેસેજ પણ આવતા હોય છે। ભૂલથી પણ સ્માર્ટફોનમાં આવા મેસેજ ઉપર ક્લિક કરી દીધી તો તમારો મોબાઈલ ડેટા ગયો જ સમજો। હેકર્સ તમારા મોબાઈલના તમામ ડેટા અને ઓલ એક્સેલ મેળવી લેશે। આવું કઈ રીતે થાય છે? પહેલી વખત તમને બતાવી રહ્યું છે, આ માટે સુરતના સાયબર સિક્યોરિટી એક્સપર્ટના સ્નેહલ વકીલની મદદ લેવામાં આવી છે। સોશિયલ મીડિયામાં ઘણી વાતો ચાલે છે કે તમારા ફોનમાં કોઈ ફિશિંગ એટેક કેવી રીતે કરી શકે છે। આવા એટેકથી તમારો બધો જ મોબાઈલ ડેટા હેકર પાસે જતો રહે છે। આખી ઠગાઈની પ્રોસેસનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવતા સુરતના સાયબર સિક્યોરિટી એક્સપર્ટ સ્નેહલ વકીલની અલગ રીતે એલર્ટ રહેવા અપીલ કરી છે। સ્નેહલ વકીલે જણાવ્યું હતું કે કઈ રીતે એક જ મેસેજ વડે બીજા ફોનનો કંટ્રોલ તેમની પાસે આવી ગયો। તેમણે એવું પણ જણાવ્યું કે સામાન્ય રીતે કોઈ તહેવાર કે ઇવેન્ટ હોય ત્યારે જ આ પ્રકારની લિંક સ્પ્રેડ કરાય છે। હેકર દ્વારા શુભેચ્છા કે પછી દિવાળીના મળતી ગિફ્ટ અંગે જણાવવામાં આવે છે। ઘણા લોકો આવી લિંક ઉપર ક્લિક કરી દેતા હોય છે કે મેસેજ ખોલી દે છે। ત્યારબાદ ઘણી વખત લિંકમાં અપડેટ આવતા હોય છે, એટલે તમને ખબર પણ ન પડે અને અલગ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જાય છે। ત્યારબાદ ફોનનો કંટ્રોલ એટલે કે મોબાઈલના SMS, ફોન કોલ રેકોર્ડિંગ, વિડીયો અને વ્યક્તિગત ફોટોગ્રાફ સહિતનો એક્સેસ સામેવાળી વ્યક્તિ પાસે જતો રહે છે। સ્નેહલ વકીલનું કહેવું છે કે હેકર્સ એક વ્યવસ્થિત ગેંગ બનાવીને સામૂહિક એટેક કરે છે। ફોન હેકિંગ માટેનું ફિશિંગ એટેક એકસાથે અનેક લોકો કરે છે। તમને SMS કે લિંક મળે અને તમે ક્લિક કરો તો તમારા ફોનમાં APK એટલે કે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય છે। બીજા શબ્દોમાં તમારા ફોનના કેટલાક એક્સેસનો ડેટા તેમની પાસે જતો રહે છે। અહીંથી ઠગાઈનો નવો ખેલ શરૂ થાય છે। તમારો ફોન આખો જ ઓપરેટ તેવો કરી શકે છે તેવી પણ વ્યવસ્થા હોય છે, જેમાં ખાસ કરીને તમારો ફોન બંધ હોય તે સમયે તમારો કેમેરો, તમારો માઇક્રોફોન આ બધાની વચ્ચે એક્ટિવ થઈ જાય છે, જે માટે તમારે કોઈ પણ અજાણી એપ્લિકેશન ઉપર ક્લિક કરવી જોઈએ નહીં। તમને તમારા પરિચિતે પણ એપ્લિકેશન મોકલતા હોય તો તેના કીવર્ડ ખાસ કરીને તપાસવા જોઈએ। હેપી દિવાળી ટુ ઓલ ધ વ્યુઅર્સ ઓફ ઇન ટાઈમ ન્યૂઝ ચેનલ। દિવાળીનો સમય આવી રહ્યો છે, અત્યારે આપણે બધાને અલગ અલગ માધ્યમથી વી કેન ટોક અબાઉટ સોશિયલ મીડિયા સાઇટ્સ, વી કેન ટોક અબાઉટ સોશિયલ મીડિયા એપ્લિકેશન, અગર આપણે વોટ્સએપ વાત કરીએ, ઇન્સ્ટાગ્રામની વાત કરીએ, આપણા અલગ અલગ સોશિયલ મીડિયા કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર કોઈ ને કોઈ રીતના આપણે બધાને અત્યારે દિવાળીના જે ગુડ વિશીસ છે, એના જે મેસેજીસ છે, તે આપણા વેલ વિશર, આપણા ફ્રેન્ડ્સ, ફેમિલી અને ઘણા બધા લોકો દ્વારા બિલકુલથી આપણે મળી રહ્યા છે। વેલ, આ બધા જે મેસેજ છે એ ઘણી ફેરી ઘણા ઘાતક થઈ શકે છે, કારણ કે લોકોને ખબર નથી હોતી કે તેઓ શું ફોરવર્ડ કરે છે। એટલે કાલ ઉઠીને કદાચ તમને તમારા ફેમિલી મેમ્બર તરફથી કોઈ દિવાળીનો મેસેજ મળે તો તમે આંખ મીચીને એ મેસેજને ઓપન કરવા માટે તેની પર ક્લિક નહીં કરતા, કારણ કે અત્યારે જે દિવાળીનો પીરિયડ છે તેમાં જે બી સાયબર ક્રિમિનલ્સ છે તેમની એક અલગ રીતની મોડસ ઓપરેન્ડી આવી ગઈ છે। એક ટાઈમ હતો કે જેમાં તમને લિંક ઉપર ક્લિક કરાવવી પડતી હતી કોઈકનું ગેજેટ, કોઈકનું મોબાઈલ હેક કરવા માટે। હવે આ જે દિવાળીનો પીરિયડ છે, વિચ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પીરિયડ, તો જે પણ દિવાળીની વિશેસ હોય તેની સાથે તમને એ વિશેસ ઓપન કરવા માટે એક તમે એમ કહી શકો છો કે એક મેસેજ આપ્યો હોય છે, એ ટેક્સ્ટ મેસેજના ફોર્મ પર પણ હોઈ શકે છે। અને એ મેસેજ ઓપન કરવા માટે જ્યારે તમે એમાં આપેલા જે કોડ્સ હોય એની પર તમે ક્લિક કરો છો તો એમાં જે સ્ક્રિપ્ટ હશે તે તમારા જે બી ગેજેટ હશે તેના બેકગ્રાઉન્ડમાં ઓટોમેટિકલી રન કરવાનું શરૂ કરી દેશે। આ ઉપરાંત એવા ઘણા બધા મેસેજ પણ તમને મળશે
કે જ્યારે તમે એની પર ક્લિક કરીને એ એપ ડાઉનલોડ કરશો ત્યારબાદ તમે એ મેસેજને એક્સેસ કરી શકશો. તો આ બધા જે સિનેરિયો છે તેમાં આપણે એક વસ્તુ બિલકુલથી ધ્યાન રાખીએ કે જ્યારે બી આવા કોઈ બી દિવાળીના મેસેજ આપણે મળતા હોય છે તો તેને આપણે એની સાથે આપેલ ફોટોગ્રાફ સાથે આપેલ જે ગુડ વિશીસ છે તેની સાથે જે લિંક આપી હોય છે એ મેસેજને એક્સપ્લોર કરવા માટે તો તેની પર આપણે બિલકુલથી ક્લિક નહીં કરીએ. વેલ, આના દ્વારા જે એપ્લિકેશન તમારી અંદર રન થતી હોય છે તે અલગ અલગ ટાઈપની એપ્લિકેશન હોય છે. એક એવી એપ્લિકેશન પણ હોય છે કે જેના માટે કોઈ એક્સપર્ટ નોલેજની જરૂરત નથી હોતી. ઇવન 6 or 7 સેન્ડરનો જે કિટ છે તે પણ એ એપ્લિકેશન, બિકોઝ ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈમ ઓફ પીટા એપ્લિકેશન કે જેના દ્વારા એ તમે ડેવલપ કરીને લોકોને મોકલી શકો છો. અલોંગ વિથ ધીસ ધેર આર સમ ઓફ ધ એપ્લિકેશન કે જેના માટે તમને બિલકુલથી એક્સપર્ટ જે નોલેજ છે તેની રિક્વાયરમેન્ટ રહે છે. સો આ બધામાં આપણે એક વસ્તુ બિલકુલ અત્યારે શીખી લઈએ કે જ્યારે તમને દિવાળીના કોઈ મેસેજ મળે છે દેટ ઇઝ વેરી કાઇન્ડ ઓફ ધેમ ટુ ગીવ અસ સચ મેસેજીસ, બટ તેની સાથે એને ઓપન કરવા માટે અગર આપણે કોઈ લિંક કે એવું કંઈક પણ સ્ક્રિપ્ટ મળી હોય તો એને આપણે ક્લિક કરતા કે ઓપન કરતા બિલકુલથી ડરીએ અને આપણે એને ઓપન ના કરીએ. વેલ, સો આ બધી વસ્તુનું આપણે બિલકુલથી ધ્યાન રાખીએ. મારા અને મારા સમક્ષ પરિવાર તરફથી ઇન ટાઈમ ન્યૂઝ જે આપણી ચેનલ છે તેના બધા વ્યૂઅર્સને હેપી દિવાળી એન્ડ વિશ યુ ઓલ અ વેરી હેપી ન્યૂ યર. સ્નેહલ વકીલે વધુમાં જણાવ્યું હતું કે આ રીતની એક્ટિવિટી માટે ઘણી બધી એપ્લિકેશન અને સોફ્ટવેર છે. આના માટે 2 ટાઈપના સોફ્ટવેર હોય છે. એક ટાઈપના સોફ્ટવેરમાં ટેકનિકલ નોલેજની જરૂર ન હોય. સોફ્ટવેર જોઈને સ્ટેપ બાય સ્ટેપ સરળતાથી કરી શકે છે. એટલે 7મા ધોરણનો વિદ્યાર્થી પણ આ રીતની એક્ટિવિટી કરી શકે છે. જ્યારે અન્ય ટાઈપના એક્સપર્ટ હોય છે જેમની પાસે એડવાન્સ લેવલના સોફ્ટવેર હોય છે જેના થકી તે આવી ખતરનાક એક્ટિવિટી કરી શકે છે. જ્યારે પણ તમારા ફોનમાં એવો મેસેજ આવે કે અજાણ્યા નંબર ઉપરથી અજાણ્યા ઈમેલ આઈડી ઉપરથી કે જેમાં લિંક હોય તેના ઉપર ક્લિક ન કરવું. જો જાણીતા નંબર ઉપરથી પણ આવો મેસેજ આવે તો તમારા ફોનની અંદર હાલ ઘણી બધી સિક્યોરિટી એપ્લિકેશન આવી રહી છે. ફોનની અંદર રેગ્યુલર અપડેટ આવતા હોય છે. મોટા અપડેટને કારણે લોકો અપડેટ કરવાનું ટાળે છે. આ અપડેટમાં સિક્યોરિટી રિલેટેડ અપડેટ હોય છે. અપડેટથી તમે આ પ્રકારની પ્રવૃત્તિથી બચી શકો છો અને તેને રોકી પણ શકો.